हेलो विद्यार्थी मित्रों, केम छो? आर्यम एजुकेशन यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, धोरण 11 विषय बी चैप्टर नंबर 11 तो के धंधानी सामाजिक जवाबदारी तेना विषय आपणे चर्चा विचारणा करी रह्या छे। अने आगळना वीडियोनी अंदर आपणे प्रस्तावना अने तेना अर्थ विषय बराबर तेनी व्याख्या विषय आपणे चर्चा विचारणा करी गया। अने आजे आ चेप्टरना आपणे जे बाकीनो टॉपिक छे तेना विषय वात करवानी छे। तो के प्रश्न कंईक आ रीतनो छे अथवा तो जे वातचीत करवानी छे बराबर ते मुद्दो आ रीतनो छे। तो के धंधाकीय एकमनी मालिक प्रत्येनी जे जवाबदारीओ छे ए जवाबदारीओ विषय आपणे वात करवानी छे। परंतु ए मालिक प्रत्ये जो जवाबदारी है धंधानी एनी पहला तेना विषय आपणे थोड़ी माहिती मेळवीए। तो के धंधाकीय एकम एक एवी प्रवृत्ति है तो के स्वतंत्र प्रवृत्ति है। कोईपण धंधाकीय एकम हो स्वतंत्र प्रवृत्ति केम के आपणे धंधाकीय एकमनी अंदर समावेश कोनो कोनो थाय छे मित्रों, तो ए आपणे ए बाबत आपणे शीखी गया। तो के एनी अंदर एकाकी वेपार होई शके, भागीदारी पेढ़ी होई शके। तो आ बधा जे प्रकार छे अथवा तो ए जे धंधो करवानी रीत छे ए केवी छे तो के स्वतंत्र छे बराबर। तेनी उपर कोईनो अन्य पक्ष नो अधिकार होतो नथी। एटले कीधुं छे के स्वतंत्र प्रवृत्ति छे। ने आर्थिक प्रवृत्ति करी शुं करे छे तो के ए विकास करे छे पोतानो विकास धंधाकीय एकमनो ने पोतानो विकास ए आर्थिक प्रवृत्ति द्वारा करी शके छे। अने समाजना विविध वर्गो द्वारा शुं थाय छे तो के कोई मोटुं धंधाकीय एकम होय तो ई मोटा धंधाकीय एकमने समाजना जेटला विविध वर्गो छे बराबर नाना मोटा जो वर्गो छे ए पोतानी अमुक प्रकारे एनी अंदर शुं करे छे तो के सेवा आपीने पोतानुं योगदान आपीने ए धंधाकीय एकमने आगळ वधारवा माटेना प्रयासो करती होय प्रयत्नो करती होय छे। अने आ ज्यारे विविध वर्गो पोतानुं योगदान आपे त्यारे आ विविध वर्गोना हितोनी पण जाळवणी थाय ए धंधाकीय एकमे शुं करवानुं होय तो के जोवानुं होय अने बधा वर्गना हितनी जाळवणी थाय ए बाबत विशे धंधाकीय एकमे शुं करवानुं छे तो के धंधाकीय एकम साथे एना हितोनुं रक्षण थाय ए बाबत शुं होय तो के संકળાયેલી હોય છે બરાબર। આથી એ જે હિત છે એની અંદર બે બાબતો આવે છે। તો કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે પહેલું છે તો કે આંતરિક હિતનો સમૂહ અને બીજો મુદ્દો આવે છે તો એ છે તો કે બાહ્ય હિતનો સમૂહ। આંતરિક હિત સમૂહની અંદર કયા કયા મુદ્દા છે? તો કે એની અંદર માલિક પ્રત્યેની ધંધાની જવાબદારી કેટલી છે તે। ત્યારબાદ બીજો મુદ્દો આવે તો કે રોકાણકારો પ્રત્યે ધંધાની જવાબદારી કેવા પ્રકારની છે કેટલી છે તે। ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે તો કે કર્મચારીઓ પ્રત્યે એટલે કે ધંધાના જેટલા કર્મચારીઓ છે એ કર્મચારીઓ પ્રત્યે પણ ધંધો કેવી રીતે પોતે એ બાબત ફાળો આપે છે અથવા તો એનું એકમ કઈ રીતે એ બધી બાબતો સાથે સંકળાયેલ છે એટલે કે હિતોના રક્ષણ માટે કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે બાબત। ત્યાર પછી જોઈએ તો કે બાહ્ય હિતના સમૂહની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો કે ગ્રાહક વર્ગનો। ત્યાર પછી છે તો કે પુરવઠો પૂરો પાડનાર જે વર્ગ છે તેનો। ત્યારબાદ જોઈએ તો કે સરકારનો અને ત્યારબાદ અંતિમ છે તો કે સમાજ વર્ગનો સમાવેશ થાય છે। તો ધંધાકીય એકમમાં આ જે વિવિધ વર્ગો છે એટલે કે એની અંદર મુખ્ય બે આંતરિક અને બાહ્ય બરાબર। તો કે આંતરિક હિતનો સમૂહ કયો ગણી શકાય? તો કે જે સંચાલન સાથે એટલે કે ધંધાકીય એકમના સંચાલન સાથે પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે જે જોડાયેલા છે એવો જે વર્ગ છે એને શું કહેવાય? તો કે આંતરિક હિતનો જે વર્ગ છે અથવા તો આંતરિક હિતનો જે સમૂહ છે એને ગણી શકાય। તો કે માલિક છે, રોકાણકાર છે અને કર્મચારી એ ધંધાની સાથે સીધી રીતે જોડાયેલા છે, એની સાથે સીધી રીતે સંકળાયેલા છે। આથી એ જે છે એ આંતરિક હિતનો સમૂહ છે એટલે કે ધંધાકીય હિતનું જે વર્ગીકરણ છે એની અંદર આંતરિક હિત જે છે એ સમૂહ છે। ત્યારબાદ બાહ્ય હિતનો સમૂહ કયો છે? તો કે જે કોઈ પણ વર્ગ એ ધંધાકીય એકમનું જે સંચાલન છે એની સાથે પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે એટલે કે સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પણ શું છે? તો કે એની સાથે જોડાયા છે, એની સાથે સંકળાયેલા છે। તો એવો જે વર્ગ છે એ વર્ગને શું કહેવામાં આવે છે? તો કે બાહ્ય હિત રક્ષક તરીકે તેને ઓળખવામાં આવે છે અથવા તો બાહ્ય હિત સમૂહ તરીકે તેને શું કરવામાં આવે છે? તો કે ઓળખવામાં આવે છે કે જેની અંદર ગ્રાહક, પુરવઠો પૂરો પાડનાર, સરકાર અને સમાજનો સમાવેશ થાય છે। તો એની અંદર જે માલિક પ્રત્યેની જવાબ જવાબદારીઓ કેટલી છે તો આપણને એમ થાય કે આપણે ધંધો કરી રહ્યા છીએ બરાબર, તો ધંધાના માલિક તો આપણે ન થયા, ધંધાના માલિક તો આપણે જ થયા ને, ધંધાના હવે બીજા કોણ માલિક છે? પણ મિત્રો, તમે જે વિચારી રહ્યા છો એ એકદમ એક્યુરેટ છે, 100% તમારી બાબત સાચી છે, તમારી વિચારવાની શક્તિ પણ ઘણી સારી ગણી શકાય। કારણ કે નાનો ધંધાકીય એકમ હોય ને તો એની અંદર માલિક એક જ વ્યક્તિ હોય, પરંતુ જ્યારે ધંધાકીય એકમ ખૂબ જ મોટા પાયે હોય
તો એ મોટા પાયે ધંધાકીય એકમ ચાલતું હોય ને તો એના જે માલિકો છે સાચા અને ખરા માલિકો છે એ કોણ હોઈ શકે ખબર છે મિત્રો એના જે શેર હોલ્ડરો છે ને એ શું કહેવાય તો કે ધંધાના સાચા અને ખરા માલિકો કહેવાય ક્યારે જ્યારે ધંધો એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ચાલતો હોય મોટા પાયા પર ચાલતો હોય તો ત્યારે એના સાચા અને ખરા માલિક કોણ ગણી શકાય તો કે એના જે શેર હોલ્ડરો છે તે જે કંપનીના માલિક છે બરાબર એ તો એના સંચાલક તરીકે એ કામગીરી કરતા હોય એના ડિરેક્ટર તરીકે કામગીરી કરતા હોય પરંતુ સાચા અને ખરા માલિક તો એના કોણ હોઈ શકે તો કે શેર હોલ્ડરો જ હોઈ શકે એટલે કીધું છે કે માલિક પ્રત્યે ધંધાના માલિક પ્રત્યે એટલે કે ધંધાના માલિક કોણ તો કે શેર હોલ્ડરો શેર હોલ્ડરો પ્રત્યેની ધંધાની જે જવાબદારીઓ છે તેના વિશે વાત કરવાની છે તો કે બીજા વિશ્વયુદ્ધ બાદ ઔદ્યોગિક વિકાસને શું થઈ તો કે ઔદ્યોગિક વિકાસ યુગની શરૂઆત થઈ અને આ શરૂઆત થતાની સાથે જ એની અંદર અઢળક પ્રમાણમાં ફેરફારો આવ્યા નાના મોટા ઘણા બધા ચેન્જીસ આવ્યા અને એના પરિણામે શું થયું તો કે ધંધાકીય એકમમાં મૂડીનો પ્રશ્ન ઉદ્ભવ્યો અને ધંધાકીય એકમની અંદર વિવિધ પ્રકારના એકમો શરૂ થયા તો કે એકાકી એકમ હતું એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે ત્યારબાદ ભાગીદારી એકમ હતું તો આવા પ્રકારે વિવિધ જે ધંધાકીય એકમો હતા એ શરૂ થયા પરંતુ એના પરિણામે પણ ધંધાકીય એકમ ખૂબ મોટા પાયે વિસ્તૃત થઈ શક્યું નહીં પરિણામે શું થયું તો કે જે મોટા પાયાની અંદર કંપની જેવી જે મોટી મોટી જે એવું કહી શકાય કે ધંધાકીય એકમો હતા એનું સામ્રાજ્ય વધવા લાગ્યું અને પરિણામે એના સાચા અને ખરા માલિકો કોણ બન્યા તો કે જે શેર હોલ્ડરો હતા અને એના જે સંચાલકો હતા એ શું બન્યા તો કે એના શેર હોલ્ડરો બન્યા એટલે એના પ્રત્યેની જે ધંધાની જવાબદારીઓ છે તેના વિશે વાત કરવાની છે તો કે કઈ કઈ હોઈ શકે તો કે નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી આપવી એટલે કે જે શેર હોલ્ડરો છે સાચા અને ખરા માલિકો છે એ માલિકો એ વ્યક્તિઓને નિર્ણય પ્રક્રિયા એટલે કે ધંધાકીય એકમમાં કોઈ પણ નાના મોટા નિર્ણયો લેવામાં આવતા હોય તો એ નિર્ણય પ્રક્રિયાની અંદર એને શું કરવાના તો કે નીતિ વિષયક નિર્ણયોમાં એને સામેલ કરવાના એટલે કે કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો એ નિર્ણયો લેતી વખતે જે શેર હોલ્ડરો છે સંચાલકો છે એ બધાને શું કરવામાં આવે તો કે સામેલ કરવામાં આવે અને તેના અભિપ્રાયો લેવામાં આવે અને તેના આધારે પણ જો નિર્ણયો લેવામાં આવે તો એ પણ શું થાય છે તો કે માલિકો પ્રત્યેની ધંધાની જે જવાબદારી છે એ જવાબદારી અદા કરેલી છે તે બાબત અહીંયા સાર્થક થતી હોય ત્યારબાદ છે તો કે મૂડીની સલામતી અને વૃદ્ધિ માટેના કાર્યો કારણ કે કોઈ પણ ધંધાકીય એકમના સંચાલક હોય ને એ સંચાલકોએ પોતાના વ્યક્તિગત સ્વાર્થને બાજુએ મૂકીને શું કરવાનું હોય તો કે જે એના શેર હોલ્ડરો છે અને એના જે સાચા ખરા માલિકો છે એની મૂડી સલામત રહે અને જળવાઈ રહે અને એની અંદર ઉત્તરોત્તર વધારો થાય તેવા કાર્યો કરવાના હોય અને જો આ પ્રમાણેના કાર્યો પણ કરવામાં આવે ને તો એ બાબત પણ શું થતી હોય છે તો કે ધંધાના જે માલિકો છે ધંધાના જે સાચા ખરા માલિકો છે એના પ્રત્યેની અમુક જે એની જવાબદારીઓ છે એ જવાબદારીઓ અદા કરવી એ બાબત અહીંયા શું થાય છે તો કે સાર્થક થતી ગણાય છે ત્યારબાદ ત્રીજો મુદ્દો આવે તો કે માલિકોના હિતનું રક્ષણ કરવું કોઈ પણ માલિક હોય ને એનું હિત હંમેશા શેમાં રહેલું છે કે એણે જેટલા પ્રમાણમાં ધંધાકીય એકમમાં મૂડી રોકેલી છે ને એ મૂડીની અંદર ઉત્તરોત્તર વધારો થાય તેની અને એ મૂડી સલામત રહે તે બાબત અને ત્યારબાદ કંપની એની અંદર ઉત્તરોત્તર વિકાસ કરે તે બાબતની અંદર શું હોય તો કે એના માલિકોનું હિત જળવાયેલું હોય તો આ હિતનું રક્ષણ થાય એ બાબત પણ જો ધંધાકીય એકમ વિચારે અને એની અંદર પ્રગતિ કરે તો અહીંયા પણ એ બાબત શું થાય છે તો કે ધંધાકીય એકમે પોતાની જે જવાબદારી છે એ જવાબદારી અદા કરેલી છે એ બાબત સાર્થક થતી હોય કે જેની અંદર લાંબા ગાળાનું અસ્તિત્વ શું હોય તો કે દરેક ધંધાકીય એકમ માટે ઘણું અગત્યનું હોય અને એની સાથે સમાજની અંદર રહેલા વિવિધ વર્ગો જેમ કે સમાજની અંદર બાહ્ય જે વર્ગો છે ગ્રાહકો છે સરકાર છે બરાબર અર્થવ્યવસ્થા છે તો આ બધા પ્રત્યે શું થતું હોય છે તો કે ઘણી બધી ઉપયોગી સાબિત થતું હોય છે બરાબર ત્યાર પછીનો ચોથો મુદ્દો છે તો કે વિકાસને પ્રાધાન્ય ધંધાકીય એકમની જ્યારે માલિક પ્રત્યેની જવાબદારી હોય તો એની અંદર વિકાસને પ્રાધાન્ય પણ આપવું જોઈએ કે ધંધાની વિકાસની જે યોજનાઓ મુકાય છે એટલે કે ધંધાકીય એકમ જ્યારે વિસ્તૃત પ્રમાણની અંદર પોતાના જે વિકાસના કાર્યક્રમો કરતી હોય છે તો એવા સમયગાળા દરમિયાન એના જે સાચા અને ખરા માલિકો છે એવા જે શેર હોલ્ડરો છે એને શેર હોલ્ડરો પાસેથી પણ વધારે પ્રમાણમાં નાણાં મળે એ માટે શું કરવામાં આવે તો કે એને જાણ કરવામાં આવે અથવા તો તેને બોલાવવામાં આવે છે અને પરિણામે
એના હકના જે શેર છે એને શું કરવામાં આવે તો કે આપવામાં આવે. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ જ્યારે વિકાસ કરે ને તો એના માટે એના જે પહેલાના જે શેર હોલ્ડરો હોય છે એને જો પ્રાયોરિટી આપવામાં આવે, એને જો પ્રેફરન્સ આપવામાં આવે તો શું કરવામાં આવે છે તો કે એવા શેર હોલ્ડરો ફરી વખત કંપનીની અંદર નાણાં રોકાણ કરે છે અને આવા શેર ખરીદે અને કંપનીની વિકાસની જે યોજનાઓ છે એ યોજનાઓમાં પોતાનો ફાળો આપતા હોય છે અને પરિણામે ધંધાનો વિકાસ થતાં જે કંપનીના માલિકો છે, શેર હોલ્ડરો છે, એને પણ શું થાય છે તો કે એ પ્રમાણે એને વ્યાજની આવક થતી હોય અને પરિણામે શું થતી હોય તો કે જે ધંધો છે એ ધંધો પોતાની એક અમુક પ્રકારની જવાબદારીઓ કે જે ગ્રાહક પોતાના માલિક પ્રતિની જે જવાબદારીઓ છે એ અદા કરતી અહીંયા સાર્થક થતી હોય. તો મિત્રો આ થયું ધંધાના ધંધાકીય એકમની જે માલિક પ્રત્યેની જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓ વિશે આપણે અહીંયા ચર્ચા વિચારણા પૂર્ણ કરીએ. મળીએ મિત્રો હવે નવી એક જવાબદારી સાથે કે અન્ય ધંધાની જે જવાબદારી છે એ કોના પ્રત્યેની જવાબદારી તો કે જે રોકાણકારો પ્રત્યેની જે જવાબદારીઓ છે તેના વિશે આગળના વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો અને સંકળાયેલા રહો એકમાત્ર આપણી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.